બારડોલી નગરપાલિકાએ હાલમાં જ કરોડોના ખર્ચે બારડોલી નગરમાં નવા સીસી રસ્તાઓનું નિર્માણ કર્યું છે, પરંતુ જ્યારે હવે ચોમાસાને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે નગરપાલિકાને વરસાદી પાણીના નિકાલની ગટર અચાનક યાદ આવી છે. અનેક નવા બનેલા રોડને નુકસાન કરીને આડેધડ ગટરો ખોદવાનું ચાલુ કરી દેવાયું છે. ગટરનું કામ તદ્દન મંદ ગતિએ ચાલી રહ્યું છે, જેથી કોન્ટ્રાક્ટરની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. ઠેર ઠેર રસ્તા પર માટીના ઢગલાથી વાહન ચાલકોને પણ અકસ્માતનો સામનો કરવો પડી રહ્યો છે. રોડની સાઈડમાં ખોડાયેલ ખાડા પાસે કોઈપણ પ્રકારના સુરક્ષાના પગલાં કે સાઇન બોર્ડ પણ મૂકવામાં આવ્યા નથી. તેવામાં જો વરસાદ આવી જાય તો નગરજનોને ભારે મુસીબત વેઠવી પડે એમ છે. બારડોલી નગરપાલિકા કોંગ્રેસનો કાઉન્સિલર છું, કાલુ કરીમભાઈ શાહ. હાલની પરિસ્થિતિ બિલકુલ ચોમાસુ નજીક છે, 22 તારીખ થઈ જાય છે ને ચોમાસાની બિલકુલ નજીક તૈયારી છે ને એ ચોમાસાની સિઝન ચાલુ થાય એ પહેલાં હાલ હમણાં જોવા જઈએ તો બારડોલી નગરની અંદરમાં દરેક જગ્યાએ આ ખોદકામ થઈ રહ્યું છે. વરસાદી પાણીની જે નિકાલની જે લાઇનો જે હમણાં ખોદી રહ્યા છે એ ખરેખર કામ કરવા જેવું હતું. એ 4 મહિના પહેલાં એને આપણે તૈયારી રૂપે કામ કરીને આપણે આ કામને પ્રગતિ આપવાની હતી, પરંતુ નગરપાલિકાના શાસકોની ઢીલી નીતિ અને એ લોકોની અંદર અંદરની તકરારના લીધે હાલની અંદરમાં બારડોલી નગરની અંદર નગરના દરેક ખૂણે દરેક જગ્યાએ જે આ ખોદકામ થઈ રહ્યું છે અને ચોમાસાની અંદરમાં અને જે ચોમાસા પહેલાં જે વેગ મળ્યો છે એ વેગ મળ્યો નથી અને બારડોલી નગરની જનતા આ પરિસ્થિતિની અંદરમાં ખૂબ જ દયનીય હાલતમાં પોતાની પરિસ્થિતિમાં પાસ થઈ રહી એવું મને લાગી રહ્યું છે. નગરપાલિકાના તગલખી નિર્ણયથી વિરોધ પક્ષ પણ સક્રિય થઈ ગયું છે. કોન્ટ્રાક્ટર અને નગર સત્તાધીશોની કામગીરી પર સવાલો ઉઠાવી રહ્યું છે. કોંગ્રેસ આગેવાન કોન્ટ્રાક્ટરને કામ આપવાની અને કોન્ટ્રાક્ટરની કામગીરીની રીતને વખોડી રહ્યા છે. હાલ નગરપાલિકામાં રોડના અનેક જગ્યાએ કામ ચાલે છે, કોઈ પણ કામ હજુ પૂર્ણ થયા ન હોવાથી લોકોને તકલીફ પડે છે, તેમજ આ કામ ક્યારે પૂર્ણ થશે તે કંઈ નક્કી નથી અને કોન્ટ્રાક્ટરને સાથે નગરપાલિકાના કોઈ પણ જવાબદાર વ્યક્તિ પણ હાજર નહીં હોવાથી અહીં કેવી રીતના કામ થાય ને શું થાય તે લોકોને કંઈ સમજ પડતી નથી અને ચોમાસુ સામે હોવાથી જે જગ્યાએ નવા રોડ બન્યા તે પણ તોડી નાખીને નવા બનાવવામાં આવ્યા છે. એ રોડો ચોમાસામાં એની પરિસ્થિતિ શું થાય, લોકોને કેટલી તકલીફ પડે તેનો કોઈ વિચાર કરતા નથી. નગરપાલિકાના કોઈ પણ સભ્ય કે કોઈ પણ કોર્પોરેટર અહીં હાજર રહેતા નથી, કોન્ટ્રાક્ટર પણ તે સ્થળ પર હાજર રહીને ને શું કામ થાય તે જોતા નથી. હવે આવનારા દિવસોમાં વરસાદના ટાઈમમાં તકલીફ પડે તો લોકો શું કરશે તેનો નગરપાલિકાએ જવાબ આપવો જોઈએ. કોન્ટ્રાક્ટરની બેદરકારીપૂર્ણ કામગીરીથી નગરજનોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. તેવામાં જો ગટરની કામગીરી સમયસર પૂર્ણ નહીં થાય એ પહેલાં જ વરસાદમાં બારડોલી કેટલું સ્વચ્છ અને સુંદર દેખાશે એ જોવું રહ્યું. સુરેશ રાઠોડનો રિપોર્ટ, બારડોલી.